જે સ્ક્વેર હતો મતલબ પહેલા પદનો સ્કવેર પ્લ બીજા પદનો સ્કવેર પ્લસ ત્રીજા પદનો સ્કવેર પછી પ્લસ બે ઘરના પહેલું પદ બીજું પદ પ્લસ બે ઘરના બીજું પદ ત્રીજું પદ પ્લસ બે ઘરના ત્રીજું પદ પહેલું પદ બરાબર તો એનો ઇનિયમ આની અંદર આપણે શું કહીશું આપણે જે આ પદ હતું આના પરથી આપણને આ આ શોધતા આપેલું છે અને આપણને આવું પદ લાવવાનું છે મતલબ આપણે શું કરવાની ઊંટી પ્રોસેસ કરવાની ઊંધી પ્રોસેસ એની અંદર આપણે કરવાની છે સો આપણે શું કરીશું આજના દાખલાની અંદર દાખલા નંબર પાંચ એની અંદર આપણે પહેલા બીજો બંને દાખલા કમ્પલીટ કરી દઈશું ખાલી વિડિયોની અંદર અંત સુધી બને રહેજો બંને દાખલા તમે કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે તો પહેલા નંબરની અંદર આપણે શું કરી હંમેશા ખબર છે જ્યારે અવયવ શોધવાના મતલબ ઉલટી પ્રોસેસ કરવાની આપણને જોઈને જ ખબર પડી જાય કે પહેલા પદનો સ્કવેર બીજા પદનો પદનો ત્રીજા સ્કવેર પછી બે ઘરના પહેલું બીજું પદ બે ઘરના ત્રીજું બે ત્રીજું પહેલું પદ તો આપણે હંમેશા સ્ટાર્ટ કરવાનું હંમેશા નીચેથી સ્ટાર્ટ કરવાનું તો પહેલા નંબરની અંદર આપણે કરીશું બરાબર હવે બરાબર કરીને આપણે શું લખવાનું આપણે આવો સ્ક્વેર લાવવાનું છે એક બે અને ત્રણ પદનો સ્ક્વેર લાવવાનો છે તો ત્રણ પદો કયા કયા છે તો જે પહેલા ત્રણ પદો હોય આપણે એ જ લખવાના પેલું પદ કયું છે ચાર એક્સ આપણે ચાર આપણે વર્ગમૂળ શું થશે ચારનું વર્ગમૂળ બે એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ નવનું વર્ગમૂળ ત્રણ વાય સ્કવેરનું વર્ગમૂળ વાય સોનું વર્ગમૂળ ચાર ઝેડ સ્ક્વેરનું વર્ગમૂળ શેડ તો આપણને મળી ગયા બે એક્સ ત્રણ વાય ચાર ઝેડ તો એ આપણે શું થઈ જશે કૌંસ થઈ જશે બે પ્લસ ત્રણ વાય અને પ્લસ ચાર ઝેડ એનો હોલ સ્ક્વેર પણ અહીંયા આપણે જોઈ શકીએ કે આપણને અહીંયા એક પ્લસ એક માઇનસ અને એક માઇનસ આપેલું છે હવે જો અહીંયા બધે બધા પ્લસ હોય તો જવાબની અંદર માઇનસ મળે નહીં પણ અહીંયા આપણને માઇનસ આપેલું છે મતલબ ત્રણ માંથી એક પદ તો એવું હશે કે જે માઇનસ હશે હવે કયું પદ માઇનસ હશે તો અહીંયા આપણે જોઈ શકીએ માઇનસ ચોવીસ વાયઝેડ માઇનસ સોળ એક્સ ઝેડ તો વાય ઝેડ અને એક્સ ઝેડ વાયેડ અને એક્સ જેડ વાયઝેડ અને એક્સ ઝેડ માંથી કોમન શું તો કે ઝેડ તો ઝેડ વાળું પદ આપણી પાસે શું હશે માઇનસ હશે તો જે ચાર ઝેડ વાળું પદ રહ્યું એ કેવું રાખીશું આપણે માઇનસ રાખીશું કમ્પ્લીટ ખબર પડી ગઈ બે પદ તા માઇનસ વાળા હતા સોળ એક્સ જેડ સો ચોવીસ લખી દઈએ આનું વિસ્તરણ કરતા તો આપણને આગળ છે તો કે પહેલા પદ નો સ્કવેર મતલબ બે એક્સ નો સ્કવેર પ્લસ બીજા પદ નો સ્કવેર મતલબ ત્રણ વાય નો સ્કવેર પ્લસ ત્રીજું પદ એટલે માઇનસ ચાર ઝેડ નો સ્કવેર પ્લસ બે ઘરના પછી પહેલું પદ પછી બીજું પદ પ્લસ બે ઘરના બીજું પદ ત્રીજું પદ એટલે માઇનસ ચાર ઝેડ પ્લસ બે ઘરના ત્રીજું પદ ચાર ઝેડ અને પેલું પદ બે એક્સ કમ્પ્લીટ આના પરથી આપણને આર્યુ મળી જાય અને આના પરથી જો સ્ટેપ આવે એ આપણને ઓલરેડી આપેલું હતું હવે આપણે શું શોધવાના હતા એના અવયવો અવયવો શોધવા માટે શું કરવાનું આર્યુ આર્યુ પર આપણને સ્ક્વેર આપેલું છે મતલબ બે વખત આપેલું છે તો એને આપણે બે વખત લખી દઈશું બે એક્સ પ્લસ ત્રણ વાય માઇનસ ચાર ઝેડ બીજો કૌશ લખીશું બે એક્સ પ્લસ ત્રણ વાય માઇનસ ચાર ઝેડ તો આ શું થઈ ગયા એના અવયવ થઈ ગયા આ દાખલો શું થઈ ગયો અહીંયા કમ્પલીટ થઈ ગયો સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો હવે નેક્સ્ટ આપણે જોઈએ નંબર 2 આપણને બીજા દાખલાની અંદર પણ સેમ આવી જ પ્રોસેસ કરવાની છે નંબર 2 ની અંદર આપણને શું કીધેલું છે તો રકમ જોઈએ કીધું છે કે 2x2 y2 8z2 2 વર્ગમૂળમાં 2xy 4 વર્ગમૂળમાં 2yz અને -8xz હવે વર્ગમૂળ જોઈને ગભરાઈ જવાનું નહીં બરાબર વર્ગનું ખાલી આપણને બીવડાવવા માટે આપણને આપેલું હોય આપણે બીવાનું નહીં ગભરાવાનું નહીં ડાયરેક્ટલી આપણે શું કરવાનું આપણે જોઈએ જ ખોલી છે પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર ત્રીજા પદનો સ્ક્વેર પછી પહેલું પદ બીજું પદ બે ઘરના પહેલું બીજું પદ બે ઘરના બીજું ત્રીજું પદ બે ઘરના ત્રીજું અને પહેલું પદ બરાબર તો પહેલા નંબરની અંદર આપણે પહેલું બીજું અને ત્રીજું મતલબ એ બી અને સી ની કિંમત શોધી દઈએ અહીંયા આપણને શું આપેલું છે બે એક્સ સ્ક્વેર એનું આપણે વર્ગમૂળ કરીશું પછી આપણને આપેલું છે વાય સ્ક્વેર તો એનું વર્ગમૂળ કરીશું ત્રીજું પદ આપણને આપેલું છે આઠ ઝેડ સ્ક્વેર તો એનું આપણે વર્ગમૂળ કરીશું હવે બે એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ શું થશે બે નું વર્ગમૂળ થશે વર્ગમૂળમાં બે કારણ કે બે નું વર્ગમૂળ નીકળે નહીં અને એક્સ નું વર્ગમૂળ થશે એક્સ તો પહેલું પદ આપણને આર્યું મળી જશે બીજું વાય નું વર્મૂળ થશે વાય ત્રીજું પદ વર્ગમૂળમાં ચાર ગુણ્યા બે એટલે ચાર દુ થઈ જશે આઠ અને જે ચાર નું વર્ગમૂળ જોયું એ શું આપણે બાર લખી શકાય તો વર્ગમૂળમાં ચાર ગુણ્યા ની જગ્યાએ શું લખી શકાય વર્ગમૂળમાં ચાર ગુણ્યા વર્ગમૂળમાં બે એ જ મતલબ થયો અને વર્ગમૂળમાં ચાર એટલે બે અને વર્ગમૂળમાં બે એમના

આની અંદર શું છે માઇનસ એક્સ વાય છે આની અંદર માઇનસ એક્સ ઝેડ છે મતલબ એક્સ વાળું જે પદરું એ કેવું છે માઇનસ છે ફરીથી માઇનસ અને માઇનસ એક્સ ઝેડ એક્સ વાય અને એક્સ જેડ બંને બંનેની અંદર છે તો વાળું પદ પાસે હશે માઇનસ તો એક્સ વાળા પદની આગળ આપણે લગાવી દઈશું ડાયરેક્ટલી માઇનસ કમ્પ્લીટ આટલા સુધી તો હવે બરાબર આના પરથી આ સ્ટેપ કઈ રીતના બનાવવાનું પહેલા પદ નો સ્ક્વેર પ્લસ બીજા પદ નો સ્ક્વેર પ્લસ ત્રીજા પદ નો સ્ક્વેર બે ઘરના પહેલું બીજું પદ બે ઘરના બીજું ત્રીજું પદ બે ઘરના ત્રીજું પહેલું પદ તો પહેલા નંબરની અંદર શું આવશે

બીજું પદ પદ ત્રીજું બે ઝેડ કોમ્પ્યુટર એટલે સુધી પ્લસ બે ઘરના ત્રીજું પદ અને પહેલું પદ ત્રીજું પદ એટલે બે વર્ગમુ માં બે ઝેડ અને પહેલું પદ એટલે માઇનસ વર્ગમુમાં બે એક્સ કમ્પ્યુટર એટલે સુધી આપણે બે જ સ્ટેપ લખવાના આના પછીનું જે સ્ટેપ આવશે આપણને ઓલરેડી આપેલું છે જ્યારે આપણે આનો ગુણાકાર કરીશું માઇનસ વર્ગમાં બે નો સ્કવેર કરીશું માઇનસ નો સ્કવેર પ્લસ થઈ જશે અને વર્ગમાં બે નો સ્કવેર એટલે વર્ગમાં બે ગુણ્યા વર્ગમાં બે એટલે શું થઈ જશે બે થઈ જશે એટલા આખા સ્ટેપ જ્યારે આપણે ગુણાકાર કરી દઈશું એટલે આપણને આર્યું પદ મળી જશે બરાબર સો આના પરથી આપણે આ બનાવ્યું અને એના ઉપરનું સ્ટેપ આપણને ઓલરેડી આપેલું હતું હવે અવયવો શોધવાના છે તો આનું આપણે શું કરી દઈશું બે વાર લખી દઈએ કારણ કે આપણને સ્ક્વેર આપેલો છે તો માઇનસ વર્ગમાં બે એક્સ પ્લસ વાય પ્લસ બે વર્ગમૂળમાં બે ઝેડ એવા ને એવા સ્ક્વેર છે મતલબ બે વખત લખી દઈએ તો માઇનસ વર્ગમૂળમાં બે એક્સ પ્લસ વાય પ્લસ બે વર્ગમૂળમાં બે ઝેડ તો નંબર ટુ આના અવયવો મળી ગયા બરાબર આપણો જે દાખલા નંબર પાંચના બીજા બે દાખલા હતા આપણને શું થઈ ગયા કમ્પ્લીટ ખબર પડી ગયા કમ્પ્લીટ જવાબ મળી ગયા આ સૂત્ર યાદ હશે નિયમો યાદ હશે તો સરળ આજે તમને દાખલા આવડી જશે બરાબર સ્વાદના લેક્ચરની અંદર આપણો ચેપ્ટર નંબર બે સ્વાદ્ય બે પોઈન્ટ ચાર નો દાખલા નંબર પાંચ એના બે દાખલાના કમ્પલીટ કર્યા આના નેક્સ્ટ ની અંદર આપણે દાખલા નંબર 6 જોઈશું એની અંદર આપણને ગનનું વિસ્તરણ આપેલું છે બરાબર સો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ આશા રાખું છું કે તમને બંને દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ